विपुल ભાઈ તું જાને ભાઈ તું કોલેજ લેવાના કેટલા લઈશ નીકળ ને ભાઈ આઈ મને છે ને તમારી ચિંતા થાય છે ને એટલે કહું બરાબર મને તો ભાષણ તો પણ શોખ નથી થતો અને રહી આપવાની વાત બાપુજી દવા ના અરે ભાઈ હું મુન્નો નથી, વિપુલ ની સ્કૂલ માંથી એનો ટીચર બોલું છું. તમારા દીકરા વિપુલ ની 2 વર્ષની ફીસ બાકી છે. હવે જો 15 દિવસમાં તમે ફી નહીં આપી તો અમારે વિપુલ ને અમારી સ્કૂલ માંથી છૂટો કરી દેવો પડશે. ના ના સાહેબ, એવું નહીં કરતા. હું એની ફી જલ્દી આપી કેન્સર છે ને એવી બીમારી છે ને કે ગમે તેવો સંતુલિત માણસ હોય ને એને નબળો બને બરાબર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ.
અમારા ભાઈબંધ છે, એમને બતાવવાનું છે. કોને બતાવવાનું? સાહેબ મારે બતાવવાનું. બેસી જવાનું. હા કેટલા સમય થી તકલીફ છે? સાહેબ એકાદ વર્ષ થી તકલીફ છે. તમાકુ ખાવાની કે? હા સાહેબ તમાકુ તો ખાવ છું. દિવસ માં કેટલી વાર ખાવ? સાહેબ દિવસમાં 10-15 તો ખાય છે. ક્યાંથી શરૂ કર્યા? 10-11 વર્ષથી આવશે. તો અને નાની ઉંમરથી ખાવ તો કોઈ રોકે નહીં તમે? ના સાહેબ, નાનો હતો ને ત્યારે કોઈ ખબર જ ન પડે એમ ખાતો, હવે તો મોટો થઈ ગયો, હવે કોણ રોકવાનું આપણે? તો આદત કઈ રીતે શરૂ થઈ તમારે? સાહેબ એક વાર બાપા તમાકુ ખાતા હતા તો મેં કીધું લાવો જોઈ જવું, એમને મસ્તી મસ્તી મૂકી મોઢામાં, પછી ગમી ગયું કે હવે દોસ્તારો ભેગા થાય ત્યારે ખાઈએ. આપણને દિવસમાં 7 રૂપિયા પણ તમાકુ તો જોઈએ છે, ને ઉઠતા ચાન હોય ને તો કઈ વાંધો નહીં, પણ તમાકુ તો આપણે જોઈએ છે. તમારે તમાકુ ની આદત છોડવી જ પડશે. હું તમને કસરત સમજાવું છું, તમાકુ નહીં છોડો તો હું કે દવા કે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કાંઈ અસર નહીં થાય. આ ડોક્ટર તો માવા છોડાવવા ઉપર આવી ગયા. હાલા નીકળે ભાઈ, શાંતિ રાખો, સભ્યતાથી વાત કરો. તું જાણો મને બતાવો. તમને તો મોઢામાં ચાંદા પડી ગયા. હા એ તો સાહેબ પેટમાં પ્રોબ્લેમ રહે છે ને એટલે ચાંદા પડે, પણ એમાં શું? પણ હા સાહેબ આ ચાંદુ લગભગ 15 દિવસથી રૂજાતું નથી. હો એમ ન રૂજે ને ભાઈ, આ પેટના પ્રોબ્લેમના લીધે ચાંદુ નથી પડ્યું. ગળોપામાં ચાંદા પડવા, ન રૂજાવું અને ઓછું તીખું અને ગરમ ખાવું અને તો પણ વધારે બળતરા થવી ગળોપામાં, એ કેન્સર થવાની શરૂઆતની નિશાની પણ હોઈ શકે. હા સાહેબ એવું હતું, મને અહીંયા ગળોપામાં બળતરા તો થઈ ગયો, મને જરા કહેજો ને કઈ કેન્સર જેવું છે ને. હા બેસી. ખોલો મારું. તમને મોઢામાં સફેદ ચાથા પડી ગયા છે, જે કેન્સરની શરૂઆતનો તબક્કો છે. અત્યારે તમારે ત્રણે સૌથી વધારે જરૂરિયાત તમાકુ મૂકવાની છે. તમે મારી વાત માનો કે ન માનો, હું તમે અહીંયા આવ્યા છો, હાર્દિકના મિત્રો છો, તો મારે તમને સાચી સલાહ આપવાની ફરજ છે. અત્યારે તમારે ત્રણે તમાકુ મૂકવું જ પડશે, નગર આ હાલત વધુ બગડી શકે. ભલે સાહેબ, તમે કીધું ને આખીમાં છોડી દીધું, બસ ચાલો છે, રજા લઈએ. ચાલો અત્યારે એમને તમાકુ છોડાવવાની જરૂર છે. ચોક્કસ રજા લઉં છું. હા કઈ બી કામ હોય મને. ચોક્કસ. કાના ગઈકાલ મેચ જોયો તો કેવા માર્યા હતા એ લોકોએ. અરે યાર મેચ તો એક તરફી થઈ ગઈ હતી, તો હું છેલ્લે છેલ્લે તો મજા જ ન આવી જોવાની. આવ લે ભાઈ. કા? અલે કા ભાઈ, હવે એમ ન કહેતો કે તું ઓલા ડોક્ટર ની વાત માં આવી ગયો. યાર મુન્ના હું કહું છું, મને યાર ઓલા ડોક્ટર ની વાત સાચી લાગે છે. મારા યાર સિગરેટ નું વ્યસન છોડી દેવું છે, હું કેવું તારું? પણ સારું મને એવું થાય છે કે આટલા ટાઈમ તો પીવું છું તો વ્યસન એટલી જલ્દીથી છૂટશે નહીં.
અરે દોસ્ત, તું એની ચિંતા ન કર, આપણે કાલે ડોક્ટર ને બતાવી દેશું ને. અરે તમે બે સાંભળો, હું ખાલી એને એકને નથી કેતો, તમને પણ આવવાનું. સાહેબ, ગઈકાલે તમે સમજાવ્યા પછી આ કાના ને જગ્ગાને વ્યસન છોડવાની ઈચ્છા થઈ છે, પણ એ લોકો ડરે છે કે નહીં છોડાવી શકે. તમે એને ખાલી બસ મારી પાસે લઈ આવો, એકવાર એને હું વ્યસન મુક્ત કરી શકીશ. અહીંયા ઘણા લોકો આવે છે, વ્યસની હોય છે, વ્યસન મુક્ત કરવાની ઈચ્છા નથી ધરાવતા, તો પણ એમને અમે વ્યસન મુક્ત કરી શક્યા છીએ. બસ તમે ખાલી એને મારી પાસે લઈ આવો. આપડે ભલે આ મુન્ના ની ગમે એટલી હારી કરીએ, વાળા સારું અને બીજા પછી ડોક્ટર સાથે આપણે ગયા, ડોક્ટર ની વાત મહિના પછી જયારે મેં સિગરેટ છોડી દીધી ને ત્યાં ત્યાં ઘણા ફરક મને લાગે. પેલા હું છીડી ગયો તો બહુ સાફ ચડતો, જ્યાં સુધી સિગરેટ છોડી ત્યાંથી એકદમ બધું બરાબર થઈ ગયું. ગળોપામાં બળત થતા હતા, આ છે બધા પ્રોબ્લેમ મટી ગયા છે, બધું એકદમ રેડે રેડી ચકાચક થઈ ગયું છે. આ તો તીખામાં તીખી મકાઈ ખાવી છે. હાલો ભાઈ, આજે મકાઈ મારા તરફ. હાલો હાલો ભીખા ભીખા, હાલાલ મકાઈ ખાવા. અરે તું પૈસાની ચિંતા ન કર, અમે તો છીએ ને.
થોડાક રિપોર્ટ કરાવવાના છે, બરાબર છે સાહેબ? લખી દે છે, જેમ બને એમ ફટાફટ કરાવીને આવી જાઓ, બરાબર? આજે ના જશે. હા સર, બતાવી જાઓ. હા, આવી ગયા રિપોર્ટ? હા સાહેબ, આ રિપોર્ટ આવી ગયો છે. ત્રણ ચાર દિવસ પછી આપણે આની સર્જરી કરશું, બરાબર છે? ભીખાભાઈની. ભીખાભાઈ? હા, ભીખાભાઈની. એના માટે હું તમને અત્યારે થોડુંક સમજાવી દઉં છું. તમારે કામ કરવાનું છે, તમને સમજાવવાનું છે, બરાબર છે? આ સારવાર તો થઈ જશે, પણ સારવાર પછી શરીરમાં કાયમી ખોટકા પણ રહેવાના ચાન્સીસ છે. વાળ ખરવા, શરીરમાં દુખાવો થવો, એવી આડઅસર પણ થઈ શકે છે. પહેલાં જેવું એની જિંદગી નહીં રહે, તમારે એને એ રીતે માનસિક પ્રિપેર કરવાના છે. ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે રિપોર્ટમાં હજી બહુ આગળ નથી વધ્યું, તમારું કેન્સર બહુ આગળ નથી વધ્યું, એટલે એની સારવાર તો થઈ જશે એ મારી ગેરંટી. પણ એનો ખર્ચો પણ થોડોક વધારે થશે, અને આજે મેં કીધું એ આડઅસર થશે. ખર્ચાની ચિંતા ન કરો સાહેબ, એ તો અમે છીએ, એટલે વાંધો નહીં આવે. હા બસ, તો તમે એને અપોઇન્ટમેન્ટ બહાર આપી દેશે, ચાર દિવસની અંદર આપણે કરી દઈશું. ચોક્કસ, બધું સરખું થઈ જશે. હા ચોક્કસ, થેન્ક યુ સાહેબ. ઘણા લોકો એવું સમજે છે કે વ્યસનની આડેસર આપણને શું કામ થાય. આપણા પરિવારની સાત પેઢીમાં કોઈને કેન્સર થયું જ નથી. આપણે તો ઘી ગોળ ખાઈને મોટા થયા છે, તો કેન્સર જેવો રોગ આપણને શું કામ થાય? ના મિત્રો, તમાકુ ખાવાથી કેન્સર જેવો રોગ તો કોઈને પણ થઈ શકે છે. એવું પણ નથી કે કેન્સર જેવો રોગ તો 60-70 વર્ષની ઉંમરમાં જ થાય. કેન્સર જેવો રોગ તો તમારા જેવા યુવાનને પણ થઈ શકે છે. એવું નથી કે કેન્સરની કોઈ સારવાર નથી. કેન્સરની સારવાર છે, જેમ કે દવા આપવાથી, છેક આપવાથી, અથવા ઓપરેશન કરવાથી. પણ આ બધું પણ તમને પહેલાં જેવું જીવન તો નહીં જ આપી શકે, અને એમાં પણ ઘણો ખર્ચો કર્યા પછી કેન્સર ફરી ના થાય એની તો કોઈ ગેરંટી જ નથી. તમાકુ, બીડી, પાન મસાલા આ બધાની આડઅસર તો ઘણી છે, અને એનાથી બચવાનો રસ્તો એક જ છે, એને મૂકી દેવા. ભારતમાં દર વર્ષે વ્યસનના કારણે 8-9 લાખ લોકો મૃત્યુ પામે છે. કેન્સરનું મુખ્ય કારણ તો તમાકુ જ છે, અને એની સાથે દારૂ પીવાથી એ શક્યતા ઘણી વધી જાય છે. એવી માન્યતા ખોટી છે કે વ્યસનની કુટેવ ચાલુ કર્યા પછી એ ટેવ છૂટે જ નહીં. ના મિત્રો,
એવું નથી, તમારા ડૉક્ટરને મળો, એ તમને મદદ કરશે તમને વ્યસન મુક્ત કરવામાં. પણ મિત્રો, એની માટે પહેલું કદમ તો તમને જ ભરવું પડશે. કેન્સરનું નિદાન જો તેના શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેની સારવાર થઈ શકે છે, તેને મટાડી શકાય છે. પણ આ બધું એક જ રીતે થઈ શકે છે જો તમે તમારા ડૉક્ટરને વહેલા મળો અને એની સલાહ માનીને વ્યસનને મૂકી દો તો અને તો આવો મિત્રો, આજે વ્યસનને ના પાડીને તમારા પરિવાર અને દેશની પ્રગતિમાં ભાગીદાર બનીએ અને ભારતને વ્યસનમુક્ત બનાવીએ. જય હિંદ. Standing in the wake of devastation, when you were waiting on the edge of the unknown, and with the cataclysm raining down, insides crying, save me now, you were there, impossibly alone.